ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, જેમાં આપણે ચેપ્ટર 6ની અંદર જ્ઞાતિનો અર્થ વિશે સમજૂ તે મેળવશું. તો મિત્રો, જ્ઞાતિનો અર્થ સમજતા પહેલાં આપણને ખબર જ છે કે આપણે દરેક વ્યક્તિ છે કોઈને કોઈ એક જ્ઞાતિનો સદસ્ય તરીકે હોય છે. જુદી જુદી જ્ઞાતિઓ સમાજની અંદર પ્રવૃત્તિ જોવા મળે છે. તો જ્ઞાતિનો અર્થ આપણે સમજૂતી મેળવીએ તો એમએન શ્રીનિવાસ જણાવે છે કે જ્ઞાતિ એક વંશ પરંપરાગત આંતરલગ્નની પ્રથા ધરાવતું એક સામાન્ય રીતે એક જ સ્થળે વસવાટ કરતું જૂથ છે. જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના સંબંધો નિયમન શુદ્ધિ અને અશુદ્ધિના ખ્યાલો વડે થતા હોય. સામાન્ય રીતે એકસાથે બેસીને ભોજન કરવાનો વ્યવહાર સૌથી વિશેષ જ્ઞાતિની અંદર હોય છે. ધુરીએ જણાવે છે કે હિન્દુ સમાજ એવા વિભિન્ન જૂથોમાં વિભાજિત થયેલો છે કે જે જૂથોના સામાજિક પ્રતિષ્ઠાના સ્તર અને પારસ્પરિક વ્યવહારોનું ક્ષેત્ર પણ ભિન્ન ભિન્ન હોય છે. હવે મિત્રો, જ્ઞાતિના લક્ષણો વિશે સમજૂતી મેળવીએ તો જ્ઞાતિના લક્ષણો છે એ જીએસ તુરીય નામના સમાજશાસ્ત્રી આપેલા છે, જેમાં સૌપ્રથમ છે હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન. તો મિત્રો, વિવિધ જ્ઞાતિઓ ભારતમાં હિન્દુ સમાજને જુદા જુદા વિભાગોમાં વિભાજિત કરે છે. પ્રાચીનકાળથી હિન્દુ સમાજ એક અખંડ સમુદાય રહ્યો નથી. હિન્દુ સમાજમાં પ્રત્યેક જ્ઞાતિ એક અલગ સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે, જેમાં દરેક વ્યક્તિને જે તે જ્ઞાતિનું સભ્યપદ જન્મથી મળે છે. દરેક જ્ઞાતિને પોતાની આગવી અને સ્વતંત્ર જ્ઞાતિ પંચાયત હોય છે. પ્રત્યેક જ્ઞાતિની આગવી સંસ્કૃતિ હોય છે. આ બાબતોથી સ્પષ્ટ થાય કે દરેક જ્ઞાતિ એક સ્વતંત્ર સામાજિક એકમ તરીકે અસ્તિત્વ ધરાવે છે. હવે મિત્રો, કોટિક્રમ વિશે જોઈએ તો કે ધુરીએ જણાવે છે કે ભારતની બધી જ જ્ઞાતિઓની ઉચ્ચ નિમ્નતા અંગેની એક ચોક્કસ યોજના જોવા મળે. કોટિક્રમની વ્યવસ્થામાં ધાર્મિક દ્રષ્ટિએ બ્રાહ્મણો સૌથી ઊંચા ગણાય, પરંતુ અન્ય જુદી જુદી જ્ઞાતિઓનું ચોક્કસ સામાજિક સ્થાન નક્કી કરવું મુશ્કેલ છે. ખાસ કરીને તેમની વચ્ચેની જે જ્ઞાતિના દરજ્જા વિશેની સ્પષ્ટતાઓનો અભાવ છે, ભારતીય જ્ઞાતિ સંસ્થાનું નોંધપાત્ર લક્ષણ છે. ખાનપાન અને સામાજિક વ્યવહારો અંગેના પ્રતિબંધો જોઈએ તો ખાનપાન અને બીજા સામાજિક વ્યવહારો કઈ જ્ઞાતિ સાથે રાખી શકાય, કઈ જ્ઞાતિ સાથે ન રાખી શકાય તે અંગેના જીવનભર્યા સામાજિક ધોરણ દરેક જ્ઞાતિમાં હોય છે. ખાનપાનના સંબંધ અને સામાજિક વ્યવહારોની બાબતમાં ભારતના જુદા જુદા પ્રદેશમાં જ્ઞાતિઓના રિવાજોમાં પણ તફાવતો જોવા મળે છે. વિવિધ જ્ઞાતિઓની નાગરિક અને ધાર્મિક અસમર્થતા અને વિશેષાધિકારો જોઈએ તો ભારતને વિવિધ જ્ઞાતિઓમાં પ્રવર્તા ચડિયાતાપણા અને ઉત્તરપણાના ખ્યાલોએ નિમ્ન અને ઉચ્ચ જ્ઞાતિઓના નાગરિક અને ધાર્મિક અધિકારો વિશે એક પ્રકારની અસમાનતા સર્જે છે. નિમ્ન ગણાતી જ્ઞાતિઓ અનેક પ્રકારના નાગરિક અને ધાર્મિક અધિકારોથી વંચિત હતા, જ્યારે ઉચ્ચ ગણાતી જ્ઞાતિઓ આ બાબતોમાં અનેક વિશેષાધિકારો ધરાવે છે. વસવાટ, ગામના કૂવા, જાહેર રસ્તાનો ઉપયોગ, શાળા પ્રવેશ, મંદિરોમાં પ્રવેશ, આ અનેક બાબતોમાં અસમર્થતા અને વિશેષાધિકારો અસ્તિત્વમાં હતા. વ્યવસાયની પસંદગી પર અંકુશો જોઈએ તો જ્ઞાતિના વ્યવસાયો વંશ પરંપરાગત હતા. પ્રત્યેક જ્ઞાતિએ પોતાનો વ્યવસાય નક્કી થયેલ કરવો તેની ફરજ ગણાતી. પિતાનો વ્યવસાય પુત્ર સંભાળો એવી પરંપરાથી લગ્ન પરના પ્રતિબંધો જોઈએ તો આંતરલગ્નની પ્રથા એ જ્ઞાતિ સંબંધનું એક નોંધપાત્ર પાસું છે. દરેક વ્યક્તિએ પોતાની જ્ઞાતિ કે પેટા જ્ઞાતિમાં લગ્ન સંબંધો બાંધવા ફરજિયાત હતા. આ નિયમનો ભંગ કરનાર વ્યક્તિ જ્ઞાતિના માંથી કાઢી મૂકવા સુધીની સજા કરવામાં આવતી હતી. પરિવર્તનો જોઈએ તો જ્ઞાતિ સંસ્થામાં મધ્યયુગના અંત સુધી એ અત્યંત જળ સ્વરૂપે પ્રવર્તી હતી, પરંતુ ભારતના બ્રિટિશ રાજ્યનો જ્યારથી પ્રારંભ થયો ત્યારે જ્ઞાતિ સંસ્થામાં નોંધપાત્ર પરિવર્તન આવવા લાગ્યા. બ્રિટિશરોની અંગ્રેજ શિક્ષણ પદ્ધતિ, સામાજિક કાનૂનીકરણ, ઉદ્યોગીકરણ, શહેરીકરણ, લોકશાહી, ઉદારમતવાદી વિચારસરણી વગેરેના પ્રભાવના કારણોસર જ્ઞાતિ સંસ્થામાં આમૂલ પરિવર્તન થતું જોવા મળે છે. હાલની પરિસ્થિતિમાં અત્યારે ઘણો બધો સુધારો થયેલો જોવા મળે છે. ભારતમાં સ્વતંત્ર બન્યું ત્યારથી જ્ઞાતિ પરિવર્તનની પ્રક્રિયા વધુ ઝડપી બની છે. જ્ઞાતિ સંસ્થાના પરંપરાગત લક્ષણો નીચે મુજબ દર્શાવેલા છે, જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.